जय श्री कृष्ण विद्यार्थियों, आज आपणे धोरण चार विषय हिंदी एमां स्वापोथी छे एमां पेज नंबर 24 ऊपर आपेलू छे त्यां मैं एटले शुं थाय हूँ हम एटले अमे आपणे तुम एटले तमे आप एटले आप हवे शुं कीधुं छे बात करने वाला एक व्यक्ति अपने नाम के बदले में शुं कीधुं पोताना नामना बदलामां में शब्द का प्रयोग करता है शुं कीधुं कि क्या शब्द नो प्रयोग करे तो के मैं पछी बीजू शुं छे बात करने वाले एक से अधिक व्यक्ति वहां केटला हता तो के एक एक से अधिक एटले के एक थी वधारे व्यक्ति अपने नाम या मैं के बदले शुं कीधुं मैं ना बदले शुं वापरे छे जाजा बधा होय तो हम शब्द का प्रयोग करता है शुं कीधुं ओला मैं करे एक थी वधारे होय तो शुं करे तो के हम हवे आपणे जे आप्युं छे ए जोईए चित्र देखे पढ़े और समझिया चित्र छे ए आप्युं छे एने आपणे जोई अने समझवानुं छे શું છે મેં લડકા હું છોકરો છું મેં વિદ્યાર્થી હું વિદ્યાર્થી છું મેં સ્કૂલ જાતા હું સ્કૂલ જાઉં છું પછી અહીં તો કે જાજા બધા છે વા કેટલા હતા તો કે એક જ હતો અહીં તો કે ઘણા બધા છે તો શું કીધું છે हम लड़के है ले शुं थाय अमे छोकरा छीए हम विद्यार्थी है अमे विद्यार्थी छीए हम स्कूल जाते है अमे स्कूल जाए छे वां जेम छोकरानुं आप्युं तुं એમ આઈ છોકરી છે એનું આપ્યું છે આઈ વા એક છોકરો હતો આઈ કેટલી છોકરી છે તો કે એક છોકરી છે વા ઘણા બધા છોકરા હતા તો આઈ કેટલા છે ઘણી બધી છોકરીઓ છે વા તમે જેમ બનાવ્યું એવી રીતે આ તમારે બનાવવાનું છે હવે એના પછી શું છે એ જોઈએ આપણે હમ પઢતે હે શું કીધું હમ પઢતે હે અમે વાંચીએ છીએ પછી કેટલા છે તો કે ઘણા બધા તો કયો શબ્દ વાપરો હમ અને આઈએમ જ છે હમ પઢતી હે શું થાય અમે વાંચીએ છીએ અને કેટલી છોકરીઓ છે તો કે ઘણી બધી ના ઘણા બધા છોકરા છે તો છોકરાઓ તો પઢતે આવે છોકરીઓ તો શું આવે પઢતી એના પછી શું કીધું છે સુનને વાલા વ્યક્તિ છોટી ઉંમર કા હો એટલે કે સાંભળવા વ્યક્તિ છે એ આપણાથી નાનો હોય છોટી ઉંમર કા હો તો ઉસકે લીએ તુમ શું કીધું ઉસકે લીએ તુમ શબ્દ કા પ્રયોગ કિયા જાતા હે એના માટે કયો શબ્દ વપરાય છે તો કે તુમ આપણાથી નાનું હોય ત્યારે તો હવે આ ભાઈ છે એ આ છોકરાને કહે છે તું વિદ્યાર્થી હો એટલે શું થાય તમે તું વિદ્યાર્થી છે પછી તું ચોથી કક્ષા મેં પઢતે હો તું ચોથા ધોરણમાં ભણે છે પછી એવી જ રીતે આ જે બેન છે
આ ઓરત છે ઈ આ છોકરીને કહે છે તું વિદ્યાર્થીની હો, તું ચોથી કક્ષા મે પઢતી હો. છોકરી છે એટલે શું આવે તો કે પઢતી. એના પછી જોઈએ આપણે શું કીધું છે. ઉમરૈયા પદ મે બડે વ્યક્તિ કે લીએ, કે આપણાથી જે મોટા વ્યક્તિ હોય એને માટે શું વપરાય, આપ. કયો શબ્દ વપરાય તો કે આપ. શબ્દ કા પ્રયોગ હોતા હે, કે આપણાથી જે મોટા હોય એના માટે આપણે કયો શબ્દ વાપરીએ તો કે આપ. હવે આપણે આ ચિત્ર જોઈએ, માં શું દેખાય છે. એક ભાઈ છે ઈ તો કે ખેડૂત છે, એની સામે આંગળી ચીંધી અને કહે છે. ઈ ભાઈ કેવા છે તો કે મોટી ઉંમરના છે, એટલે આપ કિસાન હે. આ ભાઈ છે ઈ આ ભાઈને કહે છે આપ કિસાન હે, એટલે કે શું થાય, આપ ખેડૂત છો, આપ ખેતી કરતે હે, આપ ખેતી કરો છો. પછી એવી જ રીતે આ છે આપ મેરી દીદી હે, આપ મેરી દીદી હે, આપ મુજસે સોરી આપ મુજે પઢાતી હે. શું કીધું, આપ મુજે પઢાતી હે. પછી અહીં શું કીધું છે, આપ ડોક્ટર હે, આપ અસ્પતાલ જાતે હે. ઈ તમારે બનાવવાનું છે આનું ગુજરાતી. પછી આપ શિક્ષક હે, આપ છાત્રો કો પઢાતે હે. આ બેનું ગુજરાતી છે, ઈ તમારે બનાવવાનું છે. પછી આગળ જોઈએ આપણે ક્વેશ્ચન સ્વાધ્યાય, એમાં ક્વેશ્ચન નંબર 1. કોષ્ટક મે સે ઊંચી શબ્દ ચુન કર ખાલી જગ્યા મે લખી, કે જે શબ્દ કોષ્ટકમાં આપ્યા છે એ બધાય તો કે ખાલી જગ્યામાં લખવાના છે. શું છે, પેલું ખાલી જગ્યા તુષાર હે, તો શું આવે, મે તુષાર હું, ખાલી જગ્યા તુષાર હું, મે તુષાર હું. પછી બીજું છે ખાલી જગ્યા સબ અભી બચ્ચે હે સોરી હો, તો એમાં શું આવશે, તુમ, શું આવશે, તુમ અભી બચ્ચે હો. પછી ત્રીજું છે ખાલી જગ્યા વિદ્યાર્થી હે, તો શું આવે, હમ વિદ્યાર્થી હે. પછી ખાલી જગ્યા ડોક્ટર હે, તો શું આવે, આપ ડોક્ટર હે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 2, કોષ્ટક મે સે ઊંચી શબ્દ ચુન કર ખાલી જગ્યા મે લખીએ, તો મે ડોક લડકા હું, હું છોકરો છું. પછી હમ લડકે હે, આમાં શું આવશે, હમ, કેમ કે ઘણા બધા છે એટલે. પછી આ ત્રીજું છોટી હો, તો શું આવે, તુમ, તુમ છોટી હો. પછી એના પછી જોઈએ શું છે, ખાલી જગ્યા ધોબી હે, શું આવે, આપ ધોબી હો. પછી ખાલી જગ્યા શિક્ષક હે, આપ શિક્ષક હે, અહીંયા શું આવશે, આપ. પછી એવી રીતે ક્વેશ્ચન નંબર 3 છે, શબ્દ સોરી ગલત શબ્દ કો કાટ દીજીએ, એમાં શું છે, ખેલતે હે, પાછળ શબ્દ શું છે, ખેલતે હે, વહ ખેલતે હે, તુમ ખેલતે હે, આમાં શું આવશે, હમ નીકળી જશે. પછી એના પછી છે એવી જ રીતે આમાં શું નીકળી જશે, તુમ, એ શું નીકળી જશે તો કે તુમ નીકળી જશે. પછી આ પઢતા હું, તો એ શું આવી નીકળી જશે, મે. પછી એવી જ રીતે પછી એના જેવું છે આમાં, તો કે એની જેમ જ કરવાનું. તમારે શું કરવાનું,
કે જે રાઇટ કરી રહ્યા છે નિશાની એ એમાં તમારે ટીક કરવાનું છે, એ સાચો જવાબ છે. ઓલા બેમાં કંઈ કરવાનું નથી. એટલે તો કે હમ ખેલતે હે શું આવી જશે પછી? તુમ શરારતી હો, મે પઢતા હું, પછી તુમ, પછી શું આવશે? ડરતે હો. પછી આમાં શું આવશે? હમ લડકિયા હે. લડકિયા કેટલી છે? તો કે જજી બધી. તો શું આવે? તો કે તમને ખબર છે હમ લડકિયા હે. પછી આ શું છે? ચાચાજી હે. તો એક જ હોય તો આપ ચાચાજી હે. શું આવે? આપ ચાચાજી હે. હવે આજે આપણે આટલું જોયું છે, આગળનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.